અને હવે વાત કરીએ આ કોરોના સંક્રમણ વચ્ચે પણ તહેવારો ટાણે ઉમટતી ભીડની। શહેરના અનેક વિસ્તારોમાં ખરીદી માટેની ભીડ યથાવત છે। બાપુનગરના ભીડબંજન વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે પહોંચી રહ્યા છે। અમદાવાદની જો જાણકારી આપને આપીએ તો તહેવારો સમયે જાણે લોકો નિયમો ભૂલી રહ્યા છે અને બાપુનગરના ભીડબંજન વિસ્તારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી છે। उल्लेखनीय छे के आ वक्ते तहेवारो समय कोरोना महामारी ने ना तमाम नियमों नु पालन करवू खूब जरूरी छे जेथी व्यक्ति पोते र पोताना परिवार ने कोरोना थी संक्रमित थतो बचावी शके। परंतु जे आंकड़ाओ छे ते स्पष्टपणे कही रह्या छे के सतत कोरोना नो कहर वधी रह्यो छे। परम दिवस की जो बात करवामां आवे तो गई काले जे जानकारी सिविल हॉस्पिटल तरफ थी अमदावाद सिविल हॉस्पिटल तरफ थी आपवामां आवी के खूब मोटा प्रमाण में केसीस की संख्या अत्यारे सिविल में पहुंचवामां वधी रही छे। अने शहेरना अनेक विस्तारों एवा छे के ज्यां लोको तहेवारोनी खरीदी अर्थे पहुंची रहा छे परंतु तेमां सावचेतीने तेओ अत्यारे अवगणी रहा छे। शहेरना अनेक विस्तारों में खरीदी माटेनी भीड़ यथावत छे। વધુ જાણકારી અમારા સંવાદદાતા મિહિર સોની આપી રહ્યા છે। મિહિર, શું તસવીરો અત્યારે સામે આવી રહી છે? કારણ કે એક તરફ તહેવારોનો સમય છે અને બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે, એવામાં લોકોની એકઠી થતી આ ભીડ। વિધિ, અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસથી જે લોકલ બજારો છે કે જે ત્યાં આગળ ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। લોકો સોશિયલ ડિસ્ટન્સથી લઈ અને કોરોના ન હોય તેવા દ્રશ્યો જે કે તે સામે આવતા હોય છે। આ દ્રશ્યો છે કે બાપુનગર વિસ્તારમાં કે જ્યાં આગળ લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। તમામ દુકાનોમાં લોકો જે જે ખરીદી કરવા આવી રહ્યા છે, પરંતુ ખરીદી કરવા આવનાર લોકો છે કે ન તો માસ્ક પહેરી રહ્યા, ન તો સોશિયલ ડિસ્ટન્સ જાળવી રહ્યા। ત્યારે એક બાજુ તહેવારના સમયે અમદાવાદી હોય છે કે જે છેલ્લી દિવસ સુધી પણ ખરીદી છે તે કરતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે જે ખાસ લોકો જે છે કે તે લોકો સોશિયલ ડિસ્ટન્સથી લઈ અને તમામ જે નિયમો છે તેનું કોઈ પણ પાલન કરતા જોવા નથી મળી રહ્યા। એટલે ક્યાંક ને ક્યાંક છેલ્લા 15 દિવસથી અમદાવાદના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, જેનાથી લાગી રહ્યું છે કે જો થોડાક દિવસમાં કોરોના વિસ્ફોટ ના પણ જે સમાચાર છે તે આવી શકે છે, પરંતુ અત્યારની હાલ તો સ્થિતિ છે કે લોકો જે છે કે જે તમામ અમદાવાદના અલગ અલગ બજારો છે કે ત્યાં આગળ આ રીતની ભીડ છે તે જોવા મળી રહી છે। હું જે દુકાનના માલિક છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું। શું કહેશો, કોરોનાની મહામારીના કારણે અત્યારે હાલ લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક કોરોનાનું સંક્રમણ વધી શકે છે, શું કહેવું છે? હવે સાહેબ, આમાં તો એવું છે કે આ તો 2 વર્ષ ના જાય તો 2 વર્ષ માણસ બેકાર તો ના બેસી રહે ને, ધંધો તો કરવો પડે ને। આ વર્ષનો આપણો હિન્દુઓનો મોટો તહેવાર છે, એ તો મનાવો તો પડે જ ને આપણે સાહેબ એમ। એટલે હવે એ તો બધી બાજુ આપણે વિચારીએ તો મેળે જ ના પડે, કારણ કે 1 વર્ષથી લોકો નવરા બેઠા છે। હવે હમણાં આપણે કોરોનાનું વિચારીએ તો શું થાય, માણસને ભૂખે મરવું પડે। વેપારી છે કે તેમનું કહેવું છે કે જો આ જ રીતનું લોકો અત્યારે હાલ કોરોનાની સ્થિતિ છે, પરંતુ જો ખરીદી કરવા ન આવે તો વેપારીઓની હાલત પણ જે છે તે કફોડી બની શકે છે, કારણ કે છેલ્લા વર્ષથી એટલે કે તહેવારના સમયે જે તે લોકો આ રીતની ઘરાકી હોય છે તે રહેતી હોય છે। એટલે અત્યારે તો હાલ અમદાવાદના તમામ જે બજારો છે ત્યાં આગળ ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। ત્યારે વિધિ, કાલે દિવાળી અને પરમ દિવસ એટલે કે બેસતું રહેશે અને આજે પડતર દિવસ હોવાના કારણે તમામ લોકો છે કે જે ખરીદી કરવા અત્યારે હાલ બજારોમાં પણ જોવા મળી રહ્યા છે અને અમદાવાદીઓ છેલ્લા દિવસ સુધી આ જ રીતની ઘરાકી માટેની ભીડ હોય છે એ જોવા મળતી હોય છે। ત્યારે હાલ તો અમદાવાદના તમામ જે બજારો છે ત્યાં આગળ અત્યારે આ ભીડ છે તે જોવા મળી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક એક કહી શકાય કે જે કોરોનાના સંક્રમણ વધી શકે છે તેવા પણ આ દ્રશ્યો છે કે જે જોવા મળી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે। કારણ કે અમદાવાદના આ એક વિસ્તારના નહીં પરંતુ તમામ વિસ્તારના આ જ રીતના દ્રશ્યો છે, એટલે હવે આગામી દિવસમાં કોરોનાનો વિસ્ફોટ છે તે પણ જોવા મળી શકે તો નવાઈ નહીં। વિધિ, આભાર મિહિર તમામ જાણકારી બદલ। એક તરફ દુકાનદારો કહી રહ્યા છે કે વેપાર કરવાનો અવસર છે, રોજગારીનો અવસર છે, પરંતુ આ તમામની વચ્ચે સાવચેતી પણ એટલી જ જરૂરી છે। આ ભીડ, આ બેદરકારી કોરોનાને પણ નોતરી શકે છે।